સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન નો પહેલો પાઠ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના તો મિત્રો અહીંયા તમારી પાસે આ વર્ષે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે સામાજિક વિજ્ઞાનની ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન નવી સ્વ અધ્યયન પોથી એમનો પહેલો પાઠ છે ભારતમાં તો મિત્રો અહીંયા જે સ્વાધ્યન પોથી છે એ તમારી જાતે લખવાની છે જો કોઈ પ્રશ્ન ન આવે તો તમે વિડીયોમાંથી જોઈ અને એનો જવાબ છે એ સાચો છે કે ખોટો એ ખરાય કરી શકો છો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવો તો પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી તો એનો જવાબ છે ડી ઉપરોક્ત તમામ બીજું ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન ક્યા નાવિકે નહોતો કર્યો તો ડી પ્રિન્સ હેનરી ત્રીજું યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગરમાંથી પસાર થવું પડે છે તો એનો જવાબ આવશે સી એથ્લેટિક અને હિન્દ મહાસાગર ત્યાર પછી આગળ જોઈએ યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો તેનો જવાબ આવશે એ પોર્ટુગીજ ડચ અંગ્રેજો અને ફ્રેન્ચો પાંચમું પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી તો ડી તેઓ પોતાની પહેલી કોઠી બંગાળના સિરમપુરમાં સ્થાપી હતી ત્યાર પછી આગળ જોઈએ છઠ્ઠું પોર્ટુગીઝો ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો તો એમાં આવશે એ ગોવા વસઈ દીવ દમણ સાતમું યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડ યોગ્ય નથી તો ડી જર્મન કોલંબસ આઠમું નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો ડી સોરી એનો જવાબ આવશે બી ત્યાર પછી નવમું ત્રણ પ્રાંતો મળીને જે કલકત્તા તરીકે ઓળખાય નથી બી મગધ દસમું ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો અલબુક અગિયારમું કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા તો એ અંગ્રેજો અને ફ્રેન્ચો ત્યાર પછી બારમું અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક તરીકે શાસક નીચે પૈકી કોણ હતો તો એનો જવાબ છે ત્યાર પછી પ્રશ્ન બે અ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો ઈસવીસન ચૌદસો ત્રેપનમાં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું કો પલ મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો